વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસ એટલે કે નામાના મૂળ તત્વ ધોરણ અગિયારમાં એસ 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 દ્વારા જે પરીક્ષા લેવામાં આવે એમાં કેવું પેપર પૂછાયેલું હોય તેની વાત કરવાના છે વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ત્યાર પછી કયા પ્રશ્નો પૂછાયેલા છે એ પણ આપણે જોઈ લઈશું ધંધામાં જે ખર્ચાઓ નિયમિત રીતે થતા નથી તેને કયા ખર્ચા કહેવાય મૂડી ખર્ચા અને નિયમિત થાય એને મહેસૂલી ખર્ચા કહેવાય ત્યાર પછી છે ઉધાર વ્યવહારમાં હંમેશા કયું ખાતું સંકળાયેલું હોય જો ઉધાર વ્યવહાર હોય તો હંમેશા વ્યક્તિનું ખાતું સંકળાયેલું હોય કેમ કે બેંક અને રોકડ ને બધું તો કે આવે આ ખરીદ વેચાણ માલના ખાતા કહેવાય આ વેચાણ પેપર વેચાણ પર ખરીદીનું ખાતું હોઈ શકે આ ઉધાર પણ હોઈ શકે આ વેચાણ પર રોકડ હોઈ શકે આ પર રોકડ હોઈ શકે આ પર રોકડ છે જ એટલે ખરીદી અને વેચાણ રોકડ હોઈ શકે પણ વ્યક્તિનું ખાતું એટલે હંમેશા કયું ખાતું હોય ઉધાર ખાતું હોય જે તે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂરતીના વ્યવહાર માટે કયો કર લાગુ પડે તો એના માટે લાગુ પડે આઈજીએસટી કયો કર આઈજી એસ ટી મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ખર્ચ જ્યારે આપણે ચૂકવીએ ત્યારે આપણે પૈસા જાય એટલે મિલકત ઘટે અને મિલકત ઘટે તો મૂડી પણ ઘટે એટલે મિલકત ઘટેવાળો પોઈન્ટ અહીંયા છે પણ દેવું ઘટે એ નહીં આવે એટલે મિલકત ઘટે મૂડી ઘટે ખાલી જગ્યાના ખ્યાલના આધારે કાયમી મિલકતો પર ઘસારો ગણવામાં આવે તો કાયમી મિલકતો પર ઘસારો ચાલુ પેઢીના ખ્યાલના આધારે ગણવામાં આવે છે એસી એઆઈ દ્વારા એએસબીની એસ સ્થાપના એ એસ સ્થાપના ઓગણીસોને સિત્તોતેરમાં થઈ હતી ઓગણીસો તોતેર આવે તો તમે આઈ સી એસ આર એવું કંઈક છે જોજો એમાં ઓગણીસો તોતેર આવે અત્યારે ઓગણીસોને સિત્તોતેર આવશે એક નોંધી હિસાબી પદ્ધતિનો ઉપયોગ કોણ કરે તો એક નોંધી હિસાબી પદ્ધતિનો ઉપયોગ પરચુરણ ધંધો કરનારા જે વેપારીઓ હોય નાના વેપારીઓ એ કરે બજારમાં મળતા તૈયાર હિસાબી સોફ્ટવેરમાં કયું સૌથી વધુ પ્રચલિત તેલી એ સૌથી વધુ પ્રચલિત કહેવાય ત્યાર પછી બી વિભાગ જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે દ્વિ નોંધી નામા પદ્ધતિ તો આપણને એ ખબર છે કે વ્યવહારો નોંધવાના અર્થકથન કરવાના તારણ કરવાનું ને કહે તેને દ્વિ નોંધી કહેવાય શાક પરનો વ્યવહાર એટલે શાક પરનો વ્યવહાર એ પણ આપણે આગળ જોઈ ગયા છે આગળના જે આપણે જોયા એમાં એની અંદર હતું જ કે જેમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ થતો હોય જેમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન થયો હોય ફક્ત વ્યક્તિને નામ જ આપેલું હોય અને એ વ્યવહાર વિશે એકાદ ઉદાહરણ લખી દેવાનું એને ભવિષ્યમાં નાણાંની ચૂકવણી થવાની હોય તેને ઉધાર વ્યવહાર કહેવાય ત્રીસ હજારનો માલ રોકડેથી ખરીદ્યો ત્રીસ હજારનો માલ રોકડેથી ખરીદ્યો તો શું થાય એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ આપણે આ કરીએ તેમાં આ બાજુ જ લખવાનું રોકડ અને આ બાજુ લખવાનું માલસ્ટોક ત્રીસ હજાર ત્રીસ હજાર માઇનસ કહીને પછી જીરો કરી દેવા રોકડ ત્રીસ હજાર માલસ્ટોક ત્રીસ હજાર અને પછી જીરો એ રીતે આપણે કરી દેવાનું ત્યાર પછી હિસાબી મુદતના અંતે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે આ કયા સિદ્ધાંત મુજબ તો ચાલુ પેઢીના સિદ્ધાંત મુજબ કયા સિદ્ધાંત મુજબ ચાલુ પેઢીના સિદ્ધાંત મુજબ એએસબી ની સ્થાપના શા માટે કરવામાં આવી તો હિસાબી ધોરણની રચના કરવા માટે હિસાબી ધોરણો જે છે એની રચના કરવા માટે અથવા એવું પણ લખી શકાય કે હિસાબી ધોરણોની સ્થાપના કરવા માટે ત્યાર પછી આગળ એક નોંધી હિસાબી પદ્ધતિ એટલે શું તો ફક્ત રોકડના વ્યવહારો કે વ્યક્તિગત ખાતાને લગતા વ્યવહારો બે વ્યક્તિ વ્યવહાર એક તો ફક્ત રોકડ અને બીજું ફક્ત વ્યક્તિગત ખાતાને લગતા વ્યવહારો આ જ વ્યવહારો નોંધવામાં આવે એને શું કહેવાય એક નોંધી પદ્ધતિ કોમ્પ્યુટરની હિસાબી પદ્ધતિના ત્રણ અંગો તો પહેલું એટલે હાર્ડવેર જે આપણે બધા જાણીએ બીજું એટલે સોફ્ટવેર પહેલું હાર્ડવેર બીજું સોફ્ટવેર અને ત્રીજું શું આવશે હ્યુમનવેર હ્યુમનવેર હાર્ડવેર સોફ્ટવેર અને હ્યુમનવેર ચલો આગળ સી વિભાગની અંદર હવે આપણે જોઈ લઈએ કે શું પૂછાયેલું છે તો પહેલાં આમનો પૂછાયેલી છે આમને રોકર ખાતે ઉઠાતે મૂડી ખાતે ત્યાર પછી માલસ્તોક બે હજારનું ફર્નિચર દેવાળા ધંધામાં એ પણ મૂડી જવાનું અને ત્યાર પછી એ પાંચસો આવક એના જો કહેવાય તો ઉપાડ ટે રોકડ આવક એ લોકો ઉપાડ કહેવાય અંગત કહેવાય એ જ રીતના બીજા પણ વ્યવહારો છે બેંકમાં ખાતું ખોલાવી લે બેંક તે રોકડ પંદર હજારનું ફર્નિચર પુનિત ફર્નિચર માટમાંથી કરી ખરીદ્યું એટલે પુનિત ફર્નિચર માટ ખાતે એ સોરી ફર્નિચર ખાતે એવું થુનીત ફર્નિચર માટ અને આ સો રૂપિયાને લાડી તે રોકડ પર લખી શકો અને એમાં પણ ઉમેરી શકો ત્યાર પછી બે હજારનો માલ આગમાં નાશ પામ્યો બે હજાર પંદરસો વીમા કંપનીએ પહેલાં પાંચસો નુકસાન નુકસાન કહેવાય એટલે આગથી થયેલું નુકસાન કેટલું પાંચસો વીમા કંપની કેટલા પંદરસો અને કોઈપણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરવાનો બે હજાર ત્યાર પછી વેચાણ નોંધ છે વેચાણ પછી ખાસ આમનોન છે ખાસ આમનો બહુ ઇઝી છે જોઈ લો નમૂના તરીકે એટલે જાહેરાત ખર્ચ કહેવાય એટલે તે ખરીદ ત્રણ હજારનું ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર ખાતે ઉડાટે ખરીદ ખાતે એમાં અઠ્ઠાવીસો લખવાના અને પાંચ માલ માલસ્તક એટલે કે ધરમડા ખર્ચ ખાતે ઉડાટે ખરીદ ખાતે ત્યાર પછી આમનોન લખીને ખાતાવાહી ખતવણી કરવાની છે આમનોન શું છે માલ ખરીદી એટલે ખરીદ ખાતે તે કૃપા ખાતે ત્યાર પછી રોકડ ખાતે તે મૂડી ખાતે અને પછી ચાર ખાતા બનાવીને ખરીદ કાચું સરળીમાં મૂડી જમા કહેવાય લેરદારો જમા કહેવાય દેવાદારો ઉધાર કહેવાય રોકડ ઉધાર કહેવાય મળેલ કમિશન જમા કહેવાય ને ફર્નિચર ઉધાર કહેવાય એટલે પૂરું થઈ જાય ત્યાર પછી ગુપ્ત અનામત એટલે કે આમનો અને પેલી જે અનામત અને જોગવાઈ છે એમાંથી પૂછાય ત્યાર પછી એક આપણને હુંદી પૂછાય ત્યાર પછી ત્રણ દેશી નામો પૂછાય દેશી નામુંના ત્રણ જે શબ્દો છે રોકડ મેર અને ભૂલ સુધારા આપણને ચાર માર્ક્સમાં પૂછાય ત્યાર પછી સિલક લકમેર છે ઘસારો છે અને ત્યાર પછી છેલ્લે આવક જાવકનું ખાતું અને એકદમ લાસ્ટમાં જોઈએ આપણે તો આપણને વાર્ષિક હિસાબે એક પૂછવાનો છે વાર્ષિક હિસાબ પર જોઈ લેજો કયો વાર્ષિક હિસાબ છે અને હવાલા પણ બહુ ઇઝી છે આપણે હવાલા માટેના ઘણા બધા વિડીયો બનાવેલા છે એટલે આ સિવાય તમે જુઓ તો દરેક ચેપ્ટરને જો સમજવું હોય તેના માટેના બધા જ વિડીયો કઈ રીતના આપણે સમજી શકીએ એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી દરેકે દરેક વિડીયો તમે સુઈ શકશો આભાર